हेलो स्टूडेंट्स, गया लेक्चर में आपने मीडिया ऑफ प्रिपेरेशन એટલે કે મીડિયા કઈ રીતે તૈયાર કરવો એની વાત કરી ચૂક્યા. આજે આપણે સ્ટરીલાઇઝેશન એટલે કે નિજંતુકરણની વાત કરીશું. સ્ટરીલાઇઝેશન કેમ કરવામાં આવે? તો વાતાવરણમાં આપણી ઘણી બધી જગ્યાએ ચેપી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવો હોય, નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ હોય, ફૂગ, બેક્ટેરિયા, એ બધા એ પ્લાન્ટ ઉપર લાગુ પડે નહીં એના માટે એનો નાશ કરવો જરૂરી હોય, એના માટે આપણે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા વાપરીએ છીએ. તો જોઈએ તો વાતાવરણમાં, હોસ્પિટલની હવામાં, ઓપરેશન થિયેટરમાં, દર્દીના સંપર્કમાં આવતી વસ્તુઓ, વોર્ડની દિવાલો, ભોંયતળિયું, પીવાનું પાણી, ઔષધો તેમજ સર્જરીના સાધનો વગેરે પરથી ચેપી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવો જરૂરી છે. એટલે કે નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય એને નાશ કરવો જરૂરી હોય. એ જ પ્રમાણે જીવાણુઓના અભ્યાસ દરમિયાન શુદ્ધ કલ્ચર મેળવવા વૃદ્ધિ માટેનું માધ્યમ નિજંતુકરણ હોવું જોઈએ. એટલે આપણે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં જે પ્લાન્ટ તૈયાર થાય છે એટલે એના માટે પ્લાન્ટ મળે એના માટે શુદ્ધ કલ્ચર હોવું જરૂરી છે. સૂક્ષ્મ જીવશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે લેબોરેટરીમાં વપરાતી પ્રત્યેક વસ્તુ નિજંતુકરણ હોવી જોઈએ. એટલે જે બી આપણે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની લેબમાં લેમિનાર એર ફ્લોમાં જ્યારે સ્ટરીલાઇઝેશનની પ્રક્રિયા કરતા હોઈએ, ઇનોક્યુલેશનની સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા કરીએ ત્યારે બધી જે વસ્તુઓ વાપરતા હોઈએ આપણે, ફોર્સેપ, ચીપિયા, બ્લેડ, બીકરો, બધું જ કેવું હોવું જોઈએ? સ્ટરીલાઇઝેશન કરેલું હોવું જોઈએ. અને એ સ્ટરીલાઇઝેશન શેમાં કરવામાં આવે? તો મોસ્ટલી ઓટોક્લેવમાં અત્યારે બધા સ્ટરીલાઇઝેશન કરવું હિતલાયક હોય છે. તો જોઈએ, ખાદ્ય ઉદ્યોગોમાં મોટા પાયે પર આવેલ ખાદ્ય પદાર્થો મોટા નિજંતુકરણ પાત્રમાં બનાવવામાં આવે છે. કોઈપણ પદાર્થને ભૌતિક કે રાસાયણિક પદ્ધતિ દ્વારા સંપૂર્ણ જીવાણુરહિત બનાવવાની પ્રક્રિયાને નિજંતુકરણ એટલે કે સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા તો ફિઝિકલ એન્ડ કેમિકલ. તો સ્ટરીલાઇઝેશનની ત્રણ મેથડ છે, સ્ટીમ સ્ટરીલાઇઝેશન, ડ્રાય સ્ટરીલાઇઝેશન એન્ડ કેમિકલ સ્ટરીલાઇઝેશન. તો ફિઝિકલ સ્ટરીલાઇઝેશન એટલે કે ભૌતિક નિજંતુકરણમાં બે પ્રક્રિયા આવશે, સ્ટીમ સ્ટરીલાઇઝેશન અને ડ્રાય સ્ટરીલાઇઝેશન, અને રાસાયણિક પદ્ધતિ એટલે કે કેમિકલ સ્ટરીલાઇઝેશન. આ ક્રિયા દરમિયાન પદાર્થ પર ચોંટેલા જીવાણુ, બીજાણુ, ફૂગ, પ્રજીવ તેમજ વિષાણુઓ વગેરે પ્રત્યેક સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે. એટલે જે બી જીવાણુ બીકર ઉપર કે ફોર્સેપ ઉપર ચોંટેલા હોય એના ઉપરનો નાશ કરવા માટે સ્ટરીલાઇઝેશન વાપરવામાં. તો સ્ટરીલાઇઝેશન કોઈ કહેશે ઓટોક્લેવમાં કઈ રીતે કરવામાં આવે? તો ફોર્સેપ હોય કે બીકર હોય તો એને એના ઉપર કાગળ રેપ કરી દેવામાં આવે પહેલાં, અને પછી એને રબર બેન્ડથી બાંધી દેવામાં આવે. ત્યારબાદ એ રબર બેન્ડ એ બીકર અથવા ફોર્સેપ કે જે બી આપણે યુઝ કરવાનું હોય એ બધું ઓટોક્લેવ મશીનમાં મૂકવામાં આવે છે. જ્યારે ફક્ત ચેપી જીવાણુઓનો નાશ થતો હોય તો તે પ્રક્રિયા નિક્ષેપણ કહેવાય છે. દૂધના પાર્શ્વીય ક્રિયા દરમિયાન એનું ઉદાહરણ આપેલું છે. તો નિજંતુકરણ મુખ્યત્વે બે રીતે થાય, ભૌતિક નિજંતુકરણ પદ્ધતિ અને રાસાયણિક નિજંતુકરણ પદ્ધતિ, એટલે કે ફિઝિકલ અને કેમિકલ. તો ભૌતિકમાં શું હશે? તો તેમાં ગરમી, વરાળ, વિકિરણો અથવા ગારણ પાત્રોની ઉપયોગ કરવામાં આવે છે, એ બધું શેમાં આવશે? ફિઝિકલમાં. અને ભૌતિક નિજંતુકરણમાં કઈ બે પદ્ધતિ આવશે? સ્ટીમ સ્ટરીલાઇઝેશન અને ડ્રાય સ્ટરીલાઇઝેશન. ત્યારબાદ છે રાસાયણિક નિજંતુકરણ. તેમાં જીવાણુનાશક રસાયણો, બાષ્પશીલ નિજંતુક રસાયણો તેમજ નિક્ષેપકો રસાયણનો ઉપયોગ કરવામાં આવે, એટલે એમાં કેમિકલ્સનો યુઝ કરવામાં આવતો હોય તો એને રાસાયણિક નિજંતુકરણ, તો કેમિકલ સ્ટરીલાઇઝેશન. તો આપણે પહેલાં ભૌતિક નિજંતુકરણ પદ્ધતિ વિશે જોઈએ. તો આપણે આમાં માત્ર બે જોવાની છે, ડ્રાય અને સ્ટીમ સ્ટરીલાઇઝેશન. તો ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશનને ગુજરાતીમાં શુષ્ક ગરમી વડે નિજંતુકરણ, એટલે એને ગરમી આપવામાં આવે અને એનું સ્ટરીલાઇઝેશન થાય અને શું કહેવામાં આવે? શુષ્ક ગરમી વડે નિજંતુકરણ. તો ઊંચા તાપમાને કોષરસમાં કોષ પ્રોટીન જામી જતા જીવાણુકોષ નાશ પામે અને પદાર્થ કેવો બને? નિજંતુક એટલે કે સ્ટરીલાઇઝેશનવાળો બને.
ज्वलन ज्योति पट्टीनी गरम वगैरह माटेना साधनों में सूकी गरमी उपयोग कर निर्जंतुकरण प्रक्रिया थती हो एमां भी प्रकारों पड़े तो कई कई रीते करवामां आवे तो ज्वलननी गरमी ज्योतनी गरमी भट्ठीनी गरमी ए रीते अलग अलग प्रक्रियाओं होय छे। तो ज्वलननी गरमी तो दर्दीए उपयोगमां लीधेला सोय जे आपणे सोय ने बधा होय ड्रेसिंग माटे पाटा पीटीओ करता होय ए नेपकिन ए वगैरेनो आपणे निकाल करवा माटे एने सळगावी देवामां आवे एने शुं कहेवाय ज्वलन। ज्वलननी गरमीथी चेपी वस्तुओ पर चोंટેલા રહેલા प्रत्येक जीवाणु सड़गी ने नाश पामशे। पछी छे के ज्योतनी गरमी एटले फ्लेमिंग। तो फ्लेमिंग में प्राथमिक सारवारनी ट्रे में वपरायेला साधनों जेवा के स्कार्पेल कातर चीपियो बीकर ए बधुं आल्कोहोल लगाई देवानुं अने बर्नरनी ज्योत में झड़पथी पसार करवानुं। केम के आपणे आल्कोहोल आजूबाजू लगाईशुं तो अने बर्नर में आवशे तो ए शुं थशे सड़गशे અને સડકશે એના લીધે ચેપી જીવાણુઓ નાશ પામશે। એવું નહીં કરવાનું કે આલ્કોહોલ લગાવીને બર્નરની સામે જ રાખવાનું, ખાલી આમ અરસપરસ કરવાનું, ઝડપથી આમથી આમ લઈ જવાનું। તેમાં જ્યોતની ગરમી એ રીતે કહેવામાં આવે। પ્રયોગશાળામાં વપરાતા કલ્ચર માટેના વાયર લૂપ આવે આપણે ગ્રામ પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયાના પ્રયોગમાં આપણે જોયું હશે એ વાયર લૂપ કાચપટ્ટી વગેરે સાધનની પટ્ટી લાલચોર ગરમ થાય ત્યાં સુધી જ્યોતમાં તપાવી નિર્જંતુકરણ કરવામાં આવે। પછી છે ભઠ્ઠીની ગરમી એટલે કે ઓવન સ્ટરીલાઇઝેશન। તો ઓવન સ્ટરીલાઇઝેશનમાં ઓવન નામે ઓળખાતા ઉપકરણમાં 160 સેલ્સિયસ ગ્રેડ તાપમાને 1-1.5 કલાક સુધી ગરમ સૂકી હવાના પ્રવાહો પસાર કરતા તેમાં મૂકેલ વસ્તુ ઉપર ચોંટેલા જીવાણુઓ ઓક્સિડેશન દ્વારા નાશ પામી નિર્જંતુકરણ થાય। જ્યારે આપણે મીડિયા બનાવવાનો હોય એની પહેલાં આપણે બધા બીકર જે બીકર યુઝ કરવાના હોય, પછી આપણે કોઈ ફોર્સેપ યુઝ કરવાની, એ બધું જે યુઝ કરવાનું હોય એ બધું શેમાં મૂકવામાં આવે? હોટ એર ઓવનમાં। હોટ એર ઓવન કહેવામાં આવે તો એ જ છે ઓવન સ્ટરીલાઇઝેશન, એટલે કે હોટ એર ઓવન સ્ટરીલાઇઝેશન। તો એમાં જે બી વસ્તુ હોય એના ઓક્સિડેશનથી નિર્જંતુકરણ થાય એટલે સ્ટરીલાઇઝેશન થઈ જાય। આ સાધનની બહાર આવેલ એપ્સિસ્ટોસ અને અંદરની દિવાલ તાંબાના પતરાની બનેલી હોય એમ, તેમજ એક દર્શક લેમ્પ અને ઉષ્માનયન એટલે કે થર્મોમીટર થર્મોગ્રેટર જેવું હોય કેપ્સ્યુલ નિર્જંતુકરણ માટેની વસ્તુઓ સંપૂર્ણ ભેજ રહિત હોવી જોઈએ, એમાં જરાય પાણી ના હોવું જોઈએ। જો પાણી હશે તો પાણીને લીધે ફૂગ આવી જશે, પાણીના લીધે શું થઈ જશે? ફૂગ આવી જશે, એ સ્ટરીલાઇઝેશન ના કહેવાય। સ્ટરીલાઇઝેશન એટલે કેવું? એકદમ ક્લીન, જરાય પાણી બી ના હોય, બેક્ટેરિયા બી ના હોય, કંઈ ના હોય। તો એ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ તાપમાન નીચું આવે ત્યારે ઓવન ખોલી દેવાનું। સર્જરીમાં વપરાતા ધાર વિનાના સાધનો, બાયોસ માટે વપરાતી સોય, પ્રયોગશાળામાં કાચના સાધનો, દર્દીના નમૂના મેળવવા વપરાતી કાચની સીસીઓ, ટેલકમ પાવડર, પેરાફિન વગેરે આઇટમોનો ઓવનમાં નિર્જંતુકરણ કરવામાં આવે। રબરની સળીઓ, પ્લાસ્ટિકની જે ટ્યુબો હોય, સીસીઓના બૂજ કે ખાદ્ય આઇટમ માટે ઉપયોગી નથી, એવું બધું હોટ એર ઓવનમાં ન મૂકાય। ખાલી જે પ્લાસ્ટિકની વસ્તુઓ હોય, સીસીઓ હોય, ફોરસેપ, કાચના સાધનો એ બધું જ મૂકવામાં આવે। આ છે હોટ એર ઓવન। જો અહીંયા આ રીતે વાયુ નળી આવેલી હોય, અહીંયા શીતળ હવા પ્રવેશતા, અહીંયા ઠંડી હવાનો પ્રવેશ થતો હોય, અહીંયા વાયુપૂરક હવા હોય અને આ તાપમાન માપક યંત્ર છે, તાપમાન માપક, અને જે અંદર પ્લેટો દેખાય છે ત્યાં આપણે બીકરો ને બધું મૂકવાનું હોય। પછી છે કે વરાળની ગરમી વડે નિર્જંતુકરણ। વરાળની ગરમી વડે કઈ રીતે નિર્જંતુકરણ થાય? તો સૂકી ગરમીની સરખામણીમાં વરાળની ગરમી ખૂબ ઓછા પ્રમાણમાં નિર્જંતુકરણ કરવામાં આપણે આમાં કેટલે સુધી લખવાનું? સૂક્ષ્મ ગરમી વડે નિર્જંતુકરણમાં 3 આવશે, જ્વલનની ગરમી, જ્યોતની ગરમી અને ભઠ્ઠીની ગરમી, 3 યાદ રાખવાનું, ઇન્સિનેરેશન, ફ્લેમિંગ અને હોટ એર ઓવન સ્ટરીલાઇઝેશન। હવે આપણે જોઈશું સ્ટીમ સ્ટરીલાઇઝેશન।
तो स्टीम स्टरिलाइजेशन में ऑटोक्लेवनो यूज करवामां आवे जे अत्यारे वधारे प्रमाण में उपयोग करवामां आवे। हवे तमने थशे ऑटोक्लेव शुं छे, तो ऑटोक्लेव एक प्रकारनुं कूकर छे। जेम आपणे कूकर में कोई वस्तु मूकीए अने पाणी उकळे अने ए केवुं थई जाय, शुद्ध थई जाय, ए रीते एमां ऑटोक्लेव में नानुं कूकर कहेवामां आवे। तो स्टीम स्टरिलाइजेशन, तो उत्कलन बिंदुए पाणीनुं वराळमां उत्पन्न थाय, पाणी उकळीने शेमां उत्पन्न थाय, वराळमां। वराळनी जे गरमी होय एना लीधे, वराळनी गरमीना कारणे चेपी जीवाणુઓનો નાશ કરે, પરંતુ બીજાણુઓ ઉપર અસર થતી નથી। જિલેટિનની જેલી, દૂધનું પોષણ માધ્યમ, શર્કરાનું દ્રાવણ, સિરપની બનાવટો વગેરે પ્રવાહી 100 સેલ્સિયસ તાપમાને 15 મિનિટ સુધી સતત 3 દિવસ રાખવાથી બધા જીવાણુઓ નાશ પામે। મધ્યના સમયગાળામાં તેને સેવન કરતા નાશ ન પામેલા જે બીજાણુઓ હોય એ જીવાણુકોષમાં ફેરવાઈ જાય, જે બીજા દિવસે વરાળની ગરમીથી નાશ પામે। આ વરાળ દબાણ રહિત હોય, સ્ટીમ સ્ટરિલાઇઝેશન ઉપકરણમાં એનો ઉપયોગ કરવામાં આવે, તે સરળ અને કિંમતે કેવું હોય, સસ્તું। આ નિર્જંતુકરણ પદ્ધતિ એટલે કે પ્રવાહીના કદમાં ઘટાડો થતો નથી। તો એમાં પહેલાં નીચે પાણી ભરવાનું હોય અને આ રીતે નીચે ઓટોક્લેવનું જે મશીન હોય એમાં આ રીતે નીચે અહીંયા પાણી ભરવાનું હોય, અહીંયા આપણાને કેરો હોય એમ દર્શાવેલું હોય કે આટલે સુધી પાણી ભરવાનું। એ પાણી ભરાઈ જાય પછી એ સ્થિર થશે આ કાંટો કે આટલે સુધી ભરાઈ ગયું, એનાથી ઓછું પી ના ભરાવવું જોઈએ કે એનાથી વધારે બી પાણી ન ભરાવવું જોઈએ। એ પાણી જોઈ લીધા પછી આપણે અહીંયા ઉપર ઓટોક્લેવ મશીન આમ ખોલવાનું હોય, ગોળ ગોળ કરીને ખોલીએ, પછી અહીંયા બધું મૂકી દેવાનું, જે બી આપણે ઓટોક્લેવ કરવાનું હોય, બીકર હોય, મીડિયા હોય, ફોર્સેપ હોય, બધું મૂકી દેવાનું હોય। પછી અહીંયા એર માટેની એક ચકલી હોય સાઈડમાં, પછી આ વાખી દીધા પછી અને અહીંયા એક ટાઈમર હોય, તો એ ટાઈમર જો થઈ જાય તો પહેલી વાર એર કાઢી દેવાની, પહેલી વાર આખું જે બૂચ હોય એ આખું ખોલી દેવાનું, સેકન્ડ વાર પાછીથી આપણે મૂકવાનું, એ રીતે પાછું થઈ જાય ઓટોક્લેવ તો ફરીથી આખી એર નહીં કાઢવાની, એમાં સ્લાઇડ જ ખોલવાનું અને એ જાતે જ કાંટો નીચે આવે। ત્યારબાદ ત્રીજી વાર સ્ટરિલાઇઝેશન કરવામાં આવે ત્યારે પણ એર કાઢવાની હોય છે। આ રીતે ઓટોક્લેવનો યુઝ કરવામાં આવતો હોય। તો ઓટોક્લેવ જોઈએ તો વરાળનું દબાણ વધારતા તાપમાન 100 સેલ્સિયસ કરતાં ઊંચું જાય છે અને ખૂબ ઓછા સમયમાં નિર્જંતુકરણ કરે છે। ઓટોક્લેવ ઉપકરણમાં દર 1 ચોરસ ઇંચે 15-17 રતલ વરાળના દબાણ દ્વારા 121.6 સેલ્સિયસ તાપમાને 15 મિનિટમાં નિર્જંતુકરણ કરવામાં આવે। જે પહેલો આપણે એર કાઢવાનો હોય એ 15 મિનિટમાં થઈ જાય, પછી પાછું ફરીથી આપણે કરવાનું ચાલુ ઓટોક્લેવ મશીન, પછી ફરીથી થઈ જાય પૂરું એટલે એર કાઢી નાખવાની, એ રીતે 15-15 મિનિટનો સમયગાળો હોય છે। તો નિર્જંતુકરણ પ્રક્રિયા ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને એ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ વરાળનું જે દબાણ 0 આવે ત્યાર પછી ઓટોક્લેવનું ઢાંકણ ખોલી શકાય છે। આમાં શું શું મૂકવામાં આવે, તો ઇન્જેક્શનની જે સિરિંજ, સર્જરીના સાધનો, નિસંદિત પાણીના વાયલ, સેલાઇનની ખાલી બોટલો, ગ્લુકોઝની ખાલી બોટલો, ડૉક્ટરના જે હાથના મોજા યુઝ કરેલા હોય એ બી મૂકી શકાય, પણ ઓટોક્લેવમાં એ શું થઈ જશે, સ્ટરિલાઇઝેશન થઈ જશે, તો એ ફરીથી યુઝ કરી શકાય। પછી એપ્રોન, બેન્ડેજ, રક્તદાનમાં વપરાતી રબર કે પ્લાસ્ટિકની ટ્યુબો, માઇક્રોબાયોલોજીમાં પ્રયોગશાળામાં વપરાતા પ્રવાહી કે અગાર પોષણ માધ્યમનું ઓટોક્લેવમાં નિર્જંતુકરણ કરવામાં, આ અગાર પોષણ માધ્યમ એટલે આપણું મીડિયા, જે આપણે અગારમાંથી મીડિયા પ્રિપેર કરીએ છીએ એ મીડિયા, ઘર વપરાશ માટેનું કૂકર મિની ઓટોક્લેવનું ઉદાહરણ છે। આપણે જે કૂકર યુઝ કરીએ એ નાનું ઓટોક્લેવ જ કહેવામાં આવે। તો ઓટોક્લેવની ચકાસણી નિર્જંતુકરણ પ્રક્રિયાની ગુણવત્તા જાળવી રાખવા માટે જરૂરી હોય છે। રાસાયણિક ચકાસણી પદ્ધતિમાં બ્રાઉન કસોટીનો ઉપયોગ કરવામાં આવે, તેમાં નિર્જંતુકરણ પ્રક્રિયા દરમિયાન દર્શક રસાયણનો રંગ લાલ રહે તો તે પ્રક્રિયામાં ખામી દર્શાવે અને લીલો રંગ યંત્રની યોગ્યતા અને ઊંચી ગુણવત્તા દર્શાવતું હોય, એટલે હંમેશા લીલો રંગ સારો કહેવામાં આવે।
તેજ રીતે જૈવિક ચકાસણી પદ્ધતિમાં બેસિલસ સ્ટેરિયોફિલસ જીવાણુના 10 લાખ બીજાણુ ધરાવતા દ્રાવણની ટ્યુબને નિજંતુકરણ દરમિયાન ઓટોક્લેવમાં રાખવામાં આવે. પ્રક્રિયા પૂરી થાય બાદ પોષણ માધ્યમમાં ટ્યુબને તોડી પ્રવાહી વનસ્પતિઓ તેમજ પોલ્ટ્રી ફાર્મમાં ગામા કિરણો વડે નિજંતુકરણ કરવામાં. કયા કિરણોનો યુઝ કરવામાં આવશે? ગામા કિરણો. 2500 થી 2800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો જીવાણુકોષના ડીએનએ અને પ્રોટીન અણુઓ પર ઘાતક અસર કરી જીવાણુનો નાશ કરતા હોય છે. તેમાં 2684 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા કિરણો વિશેષ ઘાતક છે. હોસ્પિટલમાં, ઓપરેશન થિયેટરમાં, ફર્નિચરની સપાટીઓ, સ્ટ્રીચર, વાતાવરણની હવા, પીવાનું પાણી, સૂક્ષ્મ જીવાણુના અભ્યાસ માટે વપરાતી અનુરોપણ કેબિન, એ બધી જગ્યાએ પારજાંબલી કિરણોની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના જે મોજા ફેંકતા હોય મર્ક્યુરી લેમ્પે ગોઠવી નિજંતુકરણ કરવામાં આવે. તો ગામા કિરણો અને પારજાંબલી કિરણો એ બંને કિરણો દ્વારા નિજંતુકરણ દરમિયાન વસ્તુનું તાપમાન વધ્યા વગર ઓરડાના ઉષ્ણતામાન જેટલું જ રહે એને શું કહેવામાં આવે? શીત નિજંતુકરણ, કોલ્ડ સ્ટરીલાઇઝેશન. પરંતુ ઇન્ફ્રારેડ કિરણોના ઉપયોગ વખતે 90 અંશ સેલ્સિયસ તાપમાન જેટલી ગરમી પેદા થાય અને ચેપી જીવાણુઓ 10 મિનિટ જેટલા ઓછા સમયમાં નાશ પામી જાય. તેથી ખૂબ ઝડપથી જથ્થાબદ્ધ સંખ્યામાં પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ નિજંતુક સિરિંજો તૈયાર કરવા તેનો ઉપયોગ પ્રચલિત છે. 3 કિરણોનો યુઝ કરવામાં આવતો હોય છે, ગામા કિરણો, પારજાંબલી કિરણો અને ઇન્ફ્રારેડ કિરણો. આપણે 2 સ્ટરીલાઇઝેશનની પદ્ધતિઓ જોઈ ગયા, ડ્રાય સ્ટરીલાઇઝેશન અને સ્ટીમ સ્ટરીલાઇઝેશન. ડ્રાય સ્ટરીલાઇઝેશનમાં 3 હતી અને આમાં ઓટોક્લેવ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ રાસાયણિક નિજંતુકરણ એટલે કે કેમિકલ સ્ટરીલાઇઝેશન. તો કેમિકલ સ્ટરીલાઇઝેશનમાં શું કરવામાં આવે, કયા કયા કેમિકલ્સનો યુઝ કરવામાં આવતો હોય છે? તો જુદા જુદા કાર્બનિક કે અકાર્બનિક રસાયણો ઊંચી સાંદ્રતાએ સંવેદનશીલ જીવાણુઓનો નાશ પામે છે, તેથી તે રાસાયણિક નિજંતુકરણ માટે ઉપયોગી છે. નિર્જીવ વસ્તુની સપાટી પર ચોંટેલા ચેપી જીવાણુઓનો નાશ કરવા માટે વિવિધ રસાયણો વાપરવામાં આવતા હોય છે. જ્યારે શરીરની ચામડી કે અંગ પર ચોંટી રહેલ ચેપી જીવાણુઓનો નાશ કરવા વપરાતા જે રસાયણો હોય કેવા હોય? એન્ટિસેપ્ટિક પ્રકારના. એન્ટિસેપ્ટિક રસાયણો યુઝ કરીએ એનાથી આપણી જે ચામડી હોય એને ચેપી જીવાણુઓ નાશ પામે. એન્ટિસેપ્ટિક ઔષધો જીવાણુઓના બીજાણુ તેમજ વિષાણુ પર અસર કરતા નથી. જે રસાયણો જીવાણુની વૃદ્ધિ અવરોધી ચેપનો નાશ કરે તેને શું કહેવાય? જીવાણુ અવરોધક રસાયણ, બેક્ટેરિયો સ્ટેટિક કહેવામાં આવે. જીવાણુ અવરોધક રસાયણની અસર દૂર થતાં ચેપી જીવાણુ ફરીથી વૃદ્ધિ અને વિકાસ દ્વારા રોગનો આક્રમક હુમલો કરી શકે. જે રસાયણ એટલે કે જે કેમિકલો જીવાણુકોષના પ્રોટીન, કોષ ત્વચા, ઉત્સેચકો, ન્યુક્લિક એસિડ વગેરે ઉપર ઘાતક અસર પહોંચાડી ચેપી જીવાણુઓનો નાશ કરે એને શું કહેવાય? જીવાણુ નાશક રસાયણો, બેક્ટેરિયો સીડ. વાતાવરણમાં હવાના નિજંતુકરણ માટે સ્પ્રે રૂપે છાંટવામાં આવતા રસાયણો બાષ્પશીલ નિજંતુકરણ રસાયણ કહેવામાં આવે, જેમાં પ્રોપિયોનિલેક્ટોન, ઇથિલિન, ગ્લાયકોલ વગેરે વાપરવામાં આવતા હોય છે. હોસ્પિટલમાં કેથેટર, થર્મોમીટર, એન્ડોસ્કોપ સાધનોનો નિક્ષેપણ કરવા માટે બાષ્પશીલ ઇથિલિન ઓક્સાઇડ ધરાવતા ગેસ ઓટોક્લેવનો ઉપયોગ કરવામાં આવે. તો આપણે હવે કેમિકલ્સની વાત કરીએ. તો જાહેર જનજીવનમાં તંદુરસ્તી જાળવવા તેમજ હોસ્પિટલના વાતાવરણમાં ચેપને અટકાવવા વપરાતા વિવિધ નિક્ષેપક અને એન્ટિસેપ્ટિક રસાયણો વાપરવામાં આવે. કયા કયા રસાયણો ઉપયોગી છે? તો સાબુ, ડિટર્જન્ટ, સેન્ટ્રીમાઇડ, સેવલોન, ડેટોલ, હેલોજન રસાયણોમાં આવશે આયોડોફોર, પછી ક્લોરિનેટેડ નિક્ષેપકો, કાર્બનિક એસિડ, પર એસિટિક એસિડ, ફિનોલિક રસાયણ, એ બધા
રસાયણો ઉપર ઉપયોગ કરવામાં આવે, લાઇસોલ, એમફિલ, હેક્ઝાક્લોરોન, આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ, પોટેશિયમ પરમેંગેનેટ, મર્ક્યુરોક્રોમ, મર્થાયોનેટ, સિલ્વર નાઇટ્રેટ, રંગ રસાયણો એટલે કે ડાઈઝ અલગ અલગ પ્રકારની, કોપર સલ્ફેટ, ડાય હાઇડ્રોફુરાન વગેરે રસાયણો વાપરવામાં આવે છે. હવે આપણે એને ડિસ્ક્રિપ્શન સાથે જોઈએ. તો સાબુ એ નિશ્ચેપક તરીકે ઉપયોગી છે. દર્દીની તપાસ પછી ડૉક્ટરને હાથ ધોવા માટે, સપાટી પરની જે ધૂળ હોય એ બધા રજકણો દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? સાબુનો. અદ્યતન વપરાશ માટે કાર્બનિક એસિડ એટલે કે ફિનોલ, ડેટોલ કે સેન્ટ્રીમાઇડ જેવા નિશ્ચેપક રસાયણ ઉમેરેલ સાબુ મળતા હોય છે. જ્યારે ગંધક ધરાવતો ટેટમરસેલ સાબુ ઘડગુથળ તરીકે ઉપયોગી છે. હવે ડિટર્જન્ટ જોઈએ તો જીવાણુનાશક શક્તિ ધરાવે, પરંતુ બીજાણુ, વિષાણુ કે ક્ષયના જીવાણુ ઉપર અસર કરતા નથી. દર્દીના સંપર્કમાં આવેલી વસ્તુઓ જેવી કે દર્દીના કપડાં, પથારી, પાણીનો ગ્લાસ, કાચની ડીશો એ બધું સ્વચ્છ કરી બિનચેપી બનાવવા વપરાતું હોય છે. હોટલોમાં વપરાતી કાચની સફેદ ડીશો સ્વચ્છ કરવા ગ્લુકોનિક એસિડ ઉમેરેલ ખાસ ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે. ખાદ્ય ઉદ્યોગમાં મોટા મોટા યંત્રોને સાફ કરવા માટે ઉપયોગી છે. તો સેન્ટ્રીમાઇડ જોઈએ તો સેન્ટ્રીમાઇડ 1% દ્રાવણ એન્ટીસેપ્ટિક લોશન તરીકે ઉપયોગી છે. તે ચામડી પરના ઘા સાફ કરવા માટે વાપરવામાં આવે છે, એટલે કે ચામડી પર ડ્રેસિંગ કરવા માટે કોઈ ઈજા થઈ હોય તો સેન્ટ્રીમાઇડ યુઝ કરવામાં આવે. સેવલોન, તો હિબિટિન અને સિટાવોલોનનું મિશ્રણ એ સેવલોન તરીકે ઓળખાય. સેવલોન ઇઝ ઇક્વલ ટુ હિબિટેન પ્લસ સિટાવોલોન. તેનું 1:2000 મંદતાવાળું આલ્કોહોલિક દ્રાવણ સર્જિકલ સાધનોનો નિક્ષેપણ માટે વપરાય છે. ડેટોલ, તો ડેટોલ આપણને જોઈએ છે ચામડીના ઘા પર સાફ કરવા માટે. પછી જે હેલોજન રસાયણો એટલે કે હેલોજન સમૂહના જે રસાયણો છે એનો ઉપયોગ કરવામાં આવે, એમાં આયોડોફોર, ક્લોરિનેટેડ ઉત્સેચકો એટલે કે આયોડિન અને ક્લોરિન નામના ઉત્સેચકોનો ખાસ ઉપયોગ થાય છે. પછી છે કે બોરિક, કાર્બનિક એસિડ, તો કાર્બનિક એસિડમાં આવશે બોરિક એસિડ, તે મંદ એન્ટીસેપ્ટિક છે. નિજંતુકરણ પાણીમાં દ્રાવણ બનાવી આંખો સ્વચ્છ કરવા વપરાય છે. બોરિક એસિડ શેની માટે વપરાશે? તો આંખો સ્વચ્છ કરવા માટે. પછી છે કે બેન્ઝોઇક એસિડ, તો ફૂગનાશક સેલિસિલિક એસિડ સાથે મિશ્ર કરી બનાવી તૈયાર કરેલ એન્ટીસેપ્ટિક ઓઇન્ટમેન્ટ ફૂગના ચેપની સારવાર માટે વપરાય. પછી છે પર એસિટિક એસિડ, તો તે જીવાણુનાશક અને બીજાણુનાશક છે. જીવાણુઓનો નાશ કરે અને બીજાણુઓનો નાશ કરે, અને એન્ડોસ્કોપ નામના સાધનને નિક્ષેપણ કરવા ઉપયોગી છે. તે કિંમતે મોંઘું છે અને આંખ કે ચામડી પર લાગે તો બળતરા થાય. પછી છે લાઇસોલ, તો સફેદ નિશ્ચેપક પ્રવાહી તરીકે ઓળખાય છે. ટેબલની સપાટી, વોર્ડની દિવાલો, થર્મોમીટર તેમજ ક્ષયના જીવાણુઓ, ચેપ લાગેલ વસ્તુઓના નિક્ષેપણ માટે વપરાય છે. પછી છે એમફિલ, તો એમફિલ એ જીવાણુનાશક, ફૂગનાશક અને વિષાણુનાશક એન્ટીસેપ્ટિક રસાયણ છે. 0.25-3% સાંદ્રતાએ ચામડી તેમજ નાક, આંખ, કાનની શ્લેષ્મી ત્વચા પર લગાવવામાં આવે છે. હોસ્પિટલમાં રાસ રચીલું ને સર્જિકલ સાધનોના નિશ્ચેપણ માટે પણ ઉપયોગી છે. હેક્ઝાક્લોરોન, તો ફિનોલના 2 અણુ ધરાવતું ક્લોરિનેટેડ રસાયણ છે. કેટલા અણુ ધરાવતું? 2 અણુ ધરાવતું ક્લોરિનેટેડ રસાયણ છે. 1-3% સાંદ્રતાએ વપરાય. એની સાંદ્રતા કેટલી રાખવામાં આવે? 1-3% જેટલી. ઓપરેશન પૂર્વે અને ઓપરેશન બાદ સર્જન ડૉક્ટરના હાથ જંતુરહિત બનાવવા તેમજ દર્દીની ઓપરેશનની જગ્યાએ ચામડી પર એન્ટીસેપ્ટિક તરીકે લગાવવા ઉપયોગી છે. તે સ્ટેફ સેના માટે? ચામડી પર એન્ટીસેપ્ટિક તરીકે. સ્ટેફિલોકોકસ ઓરિયસ નામના પાક પૂરું કરતા
જીવાણુની વૃદ્ધિ અટકાવે. તેની પ્રોડક્ટ હિબી ક્લેન્સ, તેની પ્રોડક્ટ કઈ છે? હિબી ક્લેન્સ લાંબા સમય સુધી અસરકારક રહે છે. પછી છે આલ્કોહોલ. તો આલ્કોહોલ તરીકે સૌથી વધારે ઇથાઇલ આલ્કોહોલ વાપરવામાં આવે. એનું 70% દ્રાવણ ક્ષયના જીવાણુઓનો નાશ કરે. ઇન્જેક્શન અપાય પહેલાં શરીરની ચામડી ઉપર રૂ વડે લગાવી એટલા ભાગમાં ચેપરહિત બનાવવામાં, આલ્કોહોલથી આપણે સાફ કરી દઈએ એટલે જે બી જીવાણુ હોય એ નાશ પામી જાય. તે ચામડી પર બળતરાની પ્રક્રિયા કરતું નથી, તેમજ રંગીન ડાઘા પણ પડતા નથી. જો કે એઇડ્સના વિષાણુ સામે તે નિષ્ક્રિય છે. એઇડ્સના જે વિષાણુ હોય એ આલ્કોહોલથી મરતા નથી. પછી છે ફોર્માલ્ડિહાઇડ. તો તે વાયુ સ્વરૂપમાં હોય છે. તેનું 37% દ્રાવણ ફોર્મેલિન નામે ઓળખાય છે. 37% જે દ્રાવણ હોય ફોર્મેલિન, ફોર્માલ્ડિહાઇડનું, એને ફોર્મેલિન તરીકે ઓળખાય છે. અને ખુલ્લા કક્ષમાં વાતાવરણમાં તેનો છંટકાવ નિક્ષેપણ માટે ઉપયોગી છે. હવાના નિક્ષેપણ માટે તેનું 10% દ્રાવણ વપરાય. કેટલું? 10%, જે મોટા મોટા ઉદ્યોગોમાં પ્લાન્ટ માટે ઉપયોગી હોય છે. કેન્સરની ગાંઠના નમૂનાને જીવાણુ રહિત સ્થિતિમાં રાખવા માટે વાપરવામાં આવે છે. તેની ગંધ ચેપની હવા દૂર કરે છે, તેમજ ધનુર્વિષનું સૌમ્ય વિષમાં રૂપાંતર કરવા માટે ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ પોટેશિયમ પરમેંગેટ. તો એ સૌથી વધારે શક્તિ ધરાવતું રસાયણ છે. ફોર્માલ્ડિહાઇડ સાથે મિશ્ર કરી ધુમાડું ઉત્પન્ન કરી નિક્ષેપણ માટે વાપરવામાં આવે. એને સૌથી વધારે હોસ્પિટલના લેબોરેટરીમાં વાપરવામાં આવતું હોય છે. મર્ક્યુરોક્રોમ. તો મર્ક્યુરોક્રોમમાં મર્ક્યુરી યુઝ કરવામાં આવતું હોય છે. તેનું 1% દ્રાવણ એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગી છે. ચામડી પર જીવાણુ ચેપ અને ફૂગનો ચેપ અટકાવવા ગડગુમળ કે ઘા પર લગાડવામાં આવે છે. પછી જોઈએ મર્થાયોલેટ. તો રોગ પ્રતિરક્ષા ક્ષેત્રે વપરાતી રસી, રક્ત રસના નમૂના તેમજ રક્તકણોની લાંબો સમય જાળવણી માટે મર્થાયોલેટનું દ્રાવણ વપરાય છે. તે જીવાણુરહિત અસર જન્માવે છે. મર્ક્યુરીરોમ, મર્થાયોલેટ. હવે જોઈએ સિલ્વર નાઇટ્રેટ. તો ગોનોકોકાઈ જીવાણુથી થતા આંખના ચેપને અટકાવવા ઉપયોગી છે. સિલ્વર નાઇટ્રેટ ગોનોકોકાઈ જે જીવાણુ છે એનાથી થતા આંખના ચેપને અટકાવવા ઉપયોગી છે. તાજા જન્મેલા બાળકની આંખો સ્વચ્છ અને જંતુરહિત કરવા માટે 1% દ્રાવણ આંખના ટીપ્પા સ્વરૂપે વાપરવામાં. દાઝી ગયેલ વ્યક્તિની ચામડીના ડ્રેસિંગ માટે ઓછું કન્સન્ટ્રેશન લેવામાં આવે, 0.5% જેટલું. રંગ રસાયણો તો ડાઈસ જોઈએ. તો જેન્સન વાયોલેટ અને ક્રિસ્ટલ વાયોલેટ જેવા અભિરંજકો જીવાણુની વૃદ્ધિ અટકાવે છે. અને વાદળી હવા તરીકે ગડગુમળ કે ચેપ કે નાના જખમની સારવાર માટે ચામડી ઉપર લગાવવામાં આવે. પછી છે કોપર સલ્ફેટ. તો પાણીમાં ચેપી જીવાણુઓ સાલ્મોનેલા, સિગેલા અને ઇકોલાઈ તેમજ લીલની વૃદ્ધિ રોકવા માટે કોપર સલ્ફેટ વાપરવામાં આવે છે. ડાયહાઇડ્રોફુરાન. તો તેની વ્યુત્પત્તિ ઔષધ બજારમાં ગીગાસેપ્ટ નામે મળે છે. તે એઇડ્સના વિષાણુનું નાશ કરતું નથી, પણ કમળાના વિષાણુ 2 કલાકમાં દૂર કરે. કિંમતે તે કેવું છે? મોંઘું છે. પછી છે ક્વોટનરી એમોનિયમ રસાયણો. તો ક્વાટ તરીકે ઓળખાય છે. શું? ક્વાટ તરીકે ઓળખવામાં આવે. અને પ્રવાહી સપાટી પર પૃષ્ઠતાણ ઘટાડી જીવાણુઓનો નાશ કરવામાં આવે. તે કિંમતે સસ્તા હોય છે અને અસરકારક સેનિટેશન માટે વપરાય છે. બિન ખાદ્ય આઇટમો જેવી કે આંખની એન્ટિસેપ્ટિક ઔષધોને જીવાણુ મુક્ત રાખવા તેમજ કોન્ટેક્ટ લેન્સની બનાવટ સ્વચ્છ રાખવા માટે એન્ટિસેપ્ટિક લોશનમાં તે ઉપયોગી હોય છે. આપણે અલગ અલગ રસાયણોની વાત કરી. તો આજે આપણે આ લેક્ચરમાં સ્ટરીલાઇઝેશનની 3 પદ્ધતિઓ ભણ્યા. કઈ કઈ પદ્ધતિઓ? તો ડ્રાય સ્ટરીલાઇઝેશન, સ્ટીમ સ્ટરીલાઇઝેશન અને કેમિકલ સ્ટરીલાઇઝેશન.